टू चेनल आज आप ग्रेड फोर सब्जेक्ट गुजराती चेप्टर नंबर थ्री आटला बढ़ा रमकड़ा विषय समझीशु जेमा सौ प्रथम चेप्टर नी अंदर पोएम एटले कि गीत आपेलू छे गीत छे के टररर टररर टम टम डम सॉरी टररर टररर डम 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 करो रमकड़ा कूच कदम करो रमकड़ा कूच कदम हाथी भाई चाले आगर पाछड़ ऊंट सवारी खड़ाक खड़बड़ घोड़ो दौड़े नेशी छटा अमारी खड़ाक खड़बड़ घोड़ो दौड़े नेशी छटा अमारी चलो सैनिको कदम कदम करो रमकड़ा कूच कदम टररर टररर ढम 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 करो रमकड़ा कूच कदम। तो ये जो पोएम है मैं आपको एक्सप्लेन कर रहा हूँ। तो टररर टररर डम 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 करो रमकड़ा खिलोने रमकड़ा एटले खिलोने कूच कदम कूच एटले के सैनिको जेम युद्ध लड़वा जता हुए कूच करवी तो कूच कदम जेमा रमकड़ानी अंदर सौथी आगळ हाथी भाई चाले छे ज्यारे सौथी पाछळ ऊंट सवारी कैमल राइस खड़ाक खड़बड़ घोड़ो दौड़े घोड़ो एटले घोड़ो दौड़तो होय त्यारे जे खड़बड़ खड़बड़ अवाज आवे छे नेसी छटा छटा एटले के अदा आपणी आपणी जे अदा छटा एटले अदा थी चालू આવું જો વ્યક્તિત્વ કહેવાય જે સી છટા આપણે રૂઆબ બે ચાલે છે રૂઆબથી ચાલે ચલો સૈનિકો કલમ કદમ સૈનિકોને કહે છે જે રમકડાના સૈનિકો સૈનિકો એટલે જે હોય સૈનિકો એમ નહીં પણ રમકડાના સૈનિકો કીધા છે તો જે સૈનિકો છે એને કહે છે કે કદમ કદમ ચાલો તો એકબીજા સાથે કદમ કદમ મિલાવી ચાલો કરો રમકડા કૂચ કદમ टररर टररर डम 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 करो रमकड़ा कूच कदम। तो आ चेप्टर नी अंदर आखा चेप्टर में रमकड़ा विषय माहिती आपेली छे जेमा शुरुआत में आपणे जे पोएम जोई बराबर एमां पण रमकड़ा नी वात छे। हवे पछी नेक्स्ट रमकड़ा विषय नी वार्ता छे जे आपणे जोईशु। हवे पछी नेक्स्ट जे स्टोरी वार्ता छे रमकड़ा वाला रूपेश काका એટલે કે જે આમને રૂપેશ કાકા રમકડાવાળા કેમ કીધા છે એ આપણે જોશું। તો એક હતા રૂપેશ કાકા એમને બાળકો બહુ જ ગમે છે ઉનકો બચ્ચે જે છોટે છોટે બચ્ચે હે વો બહુ પસંદ થે। તો હવે રૂપેશ કાકાના જે સંતાન હતા સંતાનો મીન્સ બાળકો સંતાન એટલે એમના બાળકો રૂપેશ કાકાના જે સંતાનો છે સંતાન એટલે બાળકો એ ક્યાં રહેવા ગયા અમેરિકા રહેવા ગયા એટલે એમને ક્યાંય ગમતું નહોતું। તો બીજું એ કે રૂપેશ કાકાના ઘરે ઘણા બધા રમકડા હતા તો એમને શું કર્યું આ રહ્યા રમકડાના કારણે આસપાસના બાળકો એમના ઘરે આવે એટલા માટે ઘરના એક રૂમની અંદર આ બધા રમકડા ગોઠવ્યા હતા અને પોતાના ઘરને નામ આપ્યું ટોય હાઉસ પોતાના ઘરને નામ આપ્યું ટોય હાઉસ અને ટોય હાઉસમાં જેટલા પણ બાળકો જતા એમને ખૂબ જ મજા આવતી ટોય હાઉસમાં બાળકોની ખૂબ જ મજા પડતી હતી। આ બાળકો રમકડા પોતાના ઘરે લઈ જાય એટલે વાંસે જો ખિલોને અગર બચ્ચો કો લે જાને તો ઇસલીએ તો એના માટે રૂપેશ કાકા એક પાટિયા પર લખ્યું હતું કે એક રમકડું આપી જાઓ અને બે રમકડા લઈ જાઓ। હવે ત્યાં જ ત્યાં બાજુમાં જ અક્ષય અને શ્રીકાંત આ બે પાક્કા ભાઈબંધ ભાઈબંધ એટલે મિત્ર ભાઈબંધ એટલે શું થાય મિત્ર ભાઈબંધ એટલે થાય મિત્ર પાક્કા ભાઈબંધ એટલે બેસ્ટ ફ્રેન્ડ પાક્કા ભાઈબંધ હતા જેમાં અક્ષયને રૂપેશ કાકાનું ટોય હાઉસ બહુ ગમ્યું જ્યારે શ્રીકાંતને કેવું હતું કે શ્રીકાંત ત્યાં કોઈ પણ દિવસ જતો નહીં એને તો આખો દિવસ મોબાઈલ સાથે રમવાનું ગમતું। અક્ષય પોતાની પાસે એક વિમાન અક્ષય પાસે પણ રમકડા હતા તો એની પાસે એક વિમાન હતું
તો એને શું કર્યું, એ વિમાન ત્યાં રૂપેશ કાકાને ત્યાં આપી અને ત્યાંથી એના બદલામાં બે રમકડા લીધા. કયા કયા? એક જેસીબી અને બીજું બોલતું વાંદરું. વાંદરું એટલે કે બંદર. જેસીબી અને બોલતું વાંદરું લીધું. આ બોલતું વાંદરું લઈ અક્ષય ઘરે જાય છે અને ત્યાં એ રમકડું એટલે કે બોલતું વાંદરું શ્રીકાંતને આપે છે. શ્રીકાંત તો પહેલા ના પાડે છે, કેમ કે એને રમકડા ગમતા જ નહોતા, એને ફક્ત મોબાઈલ જ ગમતો હતો. પણ જ્યારે એને જોયું કે વાંદરું આપણે જેવું બોલીએ એવું બોલે છે, એટલે એને તુરંત એટલે કે તરત જ, તુરંત એટલે તરત જ મોબાઈલ મૂકી દીધો અને વાંદરા સાથે વાતો કરવા લાગ્યો. જો શ્રીકાંત ગુસ્સે થાય તો વાંદરું પણ ગુસ્સે થાય, શ્રીકાંત દાંત કાઢે તો વાંદરું પણ દાંત કાઢે. અને આ બધી વસ્તુ અક્ષય જોઈ રહ્યો હતો, અક્ષય આ વસ્તુ જોઈ રહ્યો હતો. અક્ષયને પણ મજા આવી આ બધું જોઈ. હવે એટલા માટે અક્ષય પછી શ્રીકાંતને કીધું કે તું એકવાર મારી સાથે ચાલ રૂપેશ કાકાના ઘરે, ત્યાં આનાથી પણ વધારે રમકડા છે, આનાથી પણ ઘણા સારા રમકડા છે. હવે શ્રીકાંતને મન થયું કે હું પણ રૂપેશ કાકાને ત્યાં જાઉં. તો એક દિવસ શ્રીકાંત અને અક્ષય બંને રૂપેશ કાકાના ઘરે જાય છે અને ત્યાં શ્રીકાંત જે પોતાનો મોબાઈલ હતો એ રૂપેશ કાકાને ત્યાં મૂકી અને ત્યાંથી બે રમકડા લાવે છે, જે રૂપેશ કાકાએ લગાવ્યું પાટિયા પર કે એક રમકડું આપી જાઓ અને બે રમકડા લઈ જાઓ. એટલે શ્રીકાંત પોતાનો મોબાઈલ ત્યાં આપે છે અને ત્યાંથી એના બદલામાં બે રમકડા, ગરસોડિયા મારતું ગરુડિયું અને બોલતો એટલે કે વાતો કરતો પોપટ. ગરસોડિયા એટલે ગુલાટી, જો આમ ગુલાટી લગાડે ના બહુ, ગરસોડિયા મારતો ગરુડિયું, ગરુડિયું એટલે કૂતરાનું બચ્ચું. તો એ ગરસોડિયા મારતું ગરુડિયું અને વાતો કરતો પોપટ લાવે છે. ત્યારબાદ એના પછીના રવિવારે એટલે કે એક રવિવારે શું થયું, અક્ષય છે, શ્રીકાંત છે અને શ્રીકાંતની બહેન રૂચા, આ ત્રણેય પહોંચ્યા રૂપેશ કાકાના ઘરે. એ તો ત્યાં જઈને જોવે છે, તો ત્યાં જોવે ત્યાં રમકડા, રમકડા કેવા કેવા રમકડા, કેવા ગમે રૂપેશ કાકાને ત્યાં કેવા રમકડા હતા, તો ચાવીવાળા, રિમોટવાળા, તાળી પાડતા, માથું હલાવતા, દિવાલ પર ચડતા, આંખો પટપટાવતા, કૂદકા મારતા, આ બધી પ્રકારના રમકડા હતા. પછી એમને ત્યાં રમવાની શરૂઆત કરી, તો કોઈ ટ્રેનથી રમે, કોઈ ઢીંગલીને રમાડે છે, કોઈ રીંછને નવડાવે છે, કોઈ રિમોટથી ગાડી ચલાવે છે, કોઈ રસોડામાં રસોઈ બનાવે છે. તો આમ આ બધી રીતે આનંદ, બાળકોએ શું કર્યું, આનંદ આનંદ એટલે ખુશ થઈ ગયા, આનંદમાં સમય પસાર કર્યો. હવે રૂચાએ તો શું કર્યું, રૂચા એટલે કે અક્ષયની બહેન, એને શું કર્યું, શિક્ષક, હવે એમનું શિક્ષક બનવાનું હતું તો એ તો શિક્ષક બન્યા અને ત્યાં જેટલા રમકડા હતા એ બધાને એમને શું બનાવ્યા, પોતાના વિદ્યાર્થીઓ એટલે કે સ્ટુડન્ટ બનાવ્યા. એમાં પેલા બોલતા વાંદરાભાઈ પણ બેસાડી દીધા. હવે આપણને ખબર છે કે વાંદરાભાઈ કેવા, આપણે જેવું બોલીએ એવું બોલતા, તો જેવું શિક્ષક બનાવતા એવું વાંદરાભાઈ સામે બોલતા, રૂચાબેન જેવું બોલે એવું વાંદરાભાઈ બોલતા. એટલે તો રૂચાબેન શિક્ષક, એટલે આપણને ખબર છે કે શિક્ષક જ્યારે વિદ્યાર્થી કોઈ ટીચરની નકલ કરતો હોય તો આપણે શિક્ષક શું કરે છે, પનિશમેન્ટ આપે છે. તો રૂચાબેને પણ એવું જ કર્યું, વાંદરાભાઈને પનિશમેન્ટ આપી. શું પનિશમેન્ટ, એમને ક્લાસની બહાર મોકલી દીધા, ક્લાસની બહાર ઊભા રાખ્યા. અને બીજી બાજુ અક્ષય અને શ્રીકાંત સાપ સીડીની રમત રમવા લાગ્યા. એવા એ જ એવામાં એટલે એ સમયને આ રીતે બાળકો રમતા હતા ત્રણ, એવામાં બારી પાસે એક કબૂતર આવીને બેઠો. રૂચાને એવું લાગ્યું કે આ રમકડા ટોય હાઉસ છે તો કબૂતર પણ રમકડાનું હશે, એ તો એ કબૂતરને રમકડાનું સમજીને એને પકડવા જાય છે. પણ જેવું એ પકડવા જાય છે એવું કબૂતર ઉડી જાય છે, એટલે બધા હસે છે અને એવામાં રૂચા પણ હસે છે. તો આ સ્ટોરી અહીંયા પૂરી થાય છે. તો રૂપેશ કાકા રમકડાવાળા કેમ કહ્યું છે, આપણને ખ્યાલ આવી ગયો કે કેમ કે વાર્તાની અંદર એમને પોતાના ઘરની અંદર રમકડા ગોઠવીને રમકડા ઘર બનાવ્યું જેનાથી બાળકોને પણ આનંદ મળે. તો આ વાર્તાની અંદર આપણે રમકડાવાળા રૂપેશ કાકા વિશે માહિતી મેળવી. તમારી ટેક્સ્ટબુક્સની અંદર એક પ્રશ્ન આપેલો છે કે સમજવા માટે કે નીચેના પ્રશ્નો
નીચેના અરે પ્રશ્નો નીચેના શબ્દોમાં ક્ષ પર ગુણ કરો એટલે કે અહીં નીચે શબ્દો આપેલા છે એ શબ્દની અંદર એટલે કે એ વર્ડ્સમાં આપણે આજે ઉપર અક્ષર આપ્યું છે એ શોધવાનું છે અને એના પર ગુણ કરવાનું છે શરૂઆતમાં પહેલો શબ્દ છે અક્ષર તો આ જે શબ્દ છે અહીંયા આ વર્ડ્સમાં જોવાનું છે કે ક્યાં છે તો અક્ષર હવે બીજા શબ્દમાં જઈએ આપણે ક્ષિતિ તો અહીંયા પણ આ ક્ષ આપણા ઓળખવાનો છે આ રીતે તમને બીજું બી આવી શકે છે જ્ઞ આવે ક્ષ આવે ત્ર આવે એ રીતે આવી શકે છે પછી ભક્ષક ભક્ષક આપણે વાંચીએ છીએ તો ક્ષ વંચાય છે ભક્ષક પછી ક્ષત્રિય ક્ષ ક્ષત્રિય આમાં દક્ષા ક્ષા એટલે આ ક્ષ વંચાય તો આ રહે ક્ષ પછી રક્ષક જેમ ભક્ષક એમ રક્ષક તો આ પણ ક્ષ આ બાજુ અહીં છે નક્ષત્ર તો અહીંયા નક્ષ તો આ ક્ષ વંચાય નક્ષત્ર આમાં આપણે શબ્દ જે છે અક્ષ એ આપણા આ વર્ષની અંદર શોધવાનું છે અને ગોળ કરવાનું છે પછી અક્ષર અને અક્ષરધામ અક્ષરધામ આમ તમારે ત્ર વિશે પણ આવે શ્ર જ્ઞ આવા શબ્દોનું આમ આવે તો એ શોધી આપણે ગોળ કરવાનું છે તો આજે આપણે ચેપ્ટર નંબર 3 આટલા બધા રમકડા આપણને આશ્ચર્યજનક છે કે આટલા બધા રમકડા તો એ ચેપ્ટરની અંદર આપણે સૌ પ્રથમ પોએમ્સ જોઈ ત્યારબાદ રમકડાવાળા રૂપેશ કાકાની વાર્તા સાંભળી ત્યારબાદ આજે આપણે ક્ષ શોધી એના પર જે ગોળ કરવાનું છે એ પ્રવૃત્તિ કરી તો તમને આ ચેપ્ટરની અંદર જે વસ્તુ છે એ સમજાવી છે મેં બરાબર નેક્સ્ટ જે વસ્તુ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું થેન્ક યુ